સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં છો ને? બધાએ દિવાળી એન્જોય કરીને વેકેશનમાં તો ખૂબ જ મજા કરીને બધાએ. હા, તો આજે આપણે તમારો મનપસંદ વિષય શીખીશું, ચિત્રકામ. બરાબર છે, ચિત્રકામની અંદર આપણે અગાઉના પીરિયડમાં શું શીખ્યા? માટલું શીખ્યા ને, અને સાથે ગ્લાસ શીખ્યા, અને બીજું શું શીખ્યા? ડોલ અને ટમ્બલર. તો આજે આપણે માટલું, ડબ્બો અને ટપેલું આ ત્રણ ચિત્રનું રેખાંકન કરતા શીખીશું. તો બાળકો, તમે રેડી થઈ જાઓ. દરેક જણ કેતન ચિત્રકલાની બુક કાઢો, આપણે ચિત્રનું રેખાંકન કરીએ. બાળકો, આને શું કહેવાય? વસ્તુચિત્ર. અને બીજું એને શું કહેવાય? પદાર્થ ચિત્ર. બરાબર. અને આ વસ્તુ જે ચિત્ર છે, આ દરેક વસ્તુનો ઉપયોગ તમારા મમ્મી ઘર વપરાશમાં કરે છે. જુઓ, અહીં માટલું છે, ડબ્બો છે, અને આ શું છે? તપેલું છે. તો આ દરેક વસ્તુ તમે જોઈ જ છે, જોઈ છે ને? હવે આ જે વસ્તુ છે, એ વસ્તુનું આપણે રેખાંકન ચિત્ર કરીશું. જુઓ, આ અડધી 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 બધી લીધી છે ને, આને શું કહેવાય? રેખાંકન કહેવાય. હવે આ રેખાને આપણે જોડીશું અને માટલું બનાવીશું. જુઓ બાળકો, જુઓ અહીં તૂટક તૂટક રેખાઓ આપી છે ને, તેને આપણે જોઈન્ટ કરવાની છે અને રેખાંકન ચિત્ર માટલું બનાવવાનું છે. બરાબર. આપણે આ તૂટક રેખાઓને એકદમ વ્યવસ્થિત જોઈન્ટ કરીશું, એટલે ખૂબ જ સરસ માટલું બનશે. જુઓ ટીચર કેટલું સરસ રેખાઓ જોઈન્ટ કરે છે. તમારે પણ આ રીતે કરવાની. જુઓ બધી રેખાઓ જોઈન્ટ થઈ ગઈ અને બની ગયું આપણું માટલું. બાળકો, હવે આપણે રેખાંકન ચિત્રમાં ડબ્બો જોઈશું. ડબ્બો તો તમે બધાએ જોયો છે ને? ડબ્બામાં તમારા મમ્મી શું ભરે? લોટ ભરે. બીજું શું ભરે? નાસ્તો. હા, તો એ જ ડબ્બો આપણે રેખાંકનથી બનાવીશું. જુઓ ટીચર કઈ રીતે બનાવે છે. હા, બધી રેખાઓને જોઈન્ટ કરવાની, એટલે આપણો ડબ્બો બનશે. જુઓ આ રીતે રેખાઓને જોઈન્ટ કરીશું. જુઓ બની ગયો ને ડબ્બો. હવે તમને આવડશે ને ડબ્બો દોરતા? હા, ઓકે. બાળ મિત્રો, જુઓ તો આ સાનું ચિત્ર દેખાય છે? બોલો. હા, તપેલીનું. તમે બધાએ જોઈ છે? તમારા ઘરે તપેલી છે કે? હા, કોઈના ઘરે મોટી હશે, નાની હશે, અને કોઈના ઘરે તો એનાથી પણ નાની હશે, અને અમુકના ઘરે તો મોટી, નાની, એનાથી નાની, આવી અલગ અલગ કદમાં તપેલીઓ જોવા મળતી હશે. તો બાળ મિત્રો, આપણે તપેલી દોરતા શીખીએ. તો જો બાળકો, જે રેખાઓ છે તેને કઈ રીતે જોડીશું? આ રીતે જોડીશું અને આપણે તપેલીને દોરતા શીખીશું. તપેલીમાં તમારા મમ્મીઓ શું બનાવે છે તમને ખબર છે? હા, તપેલીમાં મમ્મી
ચા બનાવે, ઘણાના મમ્મી તપેલીમાં ભાત બનાવે. ઘણાના મમ્મીએ તપેલીમાં શું બનાવતા હશે કહો તો તમે? શાક પણ બનાવતા હશે, બનાવે ને? અને તમારી ફેવરિટ મેગી પણ તપેલીમાં બનાવતા હશે. હા, તો એ જ તપેલીને આપણે દોરતા શીખવાની છે. જુઓ, ટીચર કરે છે એ રીતે તમારે કરવાનું, એટલે તમે પણ સરસ રીતે તપેલી દોરતા શીખી જશો. બરાબર? તો આ રહી આપણી તપેલી. જુઓ, આજે આપણે વસ્તુચિત્ર એટલે કે પદાર્થ ચિત્રમાં માટલું દોરતા શીખ્યા, ડબ્બો દોરતા શીખ્યા અને તપેલી દોરતા શીખ્યા. તો બાળમિત્રો, આજે આપણે વસ્તુચિત્ર એટલે કે પદાર્થ ચિત્રનું રેખાંકન કરતા શીખ્યા. તમે દરેકે જોયું ટીચરે કઈ રીતે રેખાંકન કર્યું. તો બાળકો, તમને રેખાંકન કરતા આવડ્યું ને? તમારે તમારી કેતન ચિત્રકલામાં આ રેખાંકન ચિત્ર દોરવાના છે. બાળકો, તમને મજા આવીને નવા ચિત્ર સાથે આપણે ફરી મળીશું. બાય.